Jadi itu monster kami bandel ju kami bandel inali kece siang sadu en janmo bandel tro unito ektais en bluti sol bar belajar en akan yang mengkaji gelar tergelar je ema siap kerja pertama yang si mampu saya si pengti beli biji biji tu kita naya je pengti je dia pengti yang siap kita mampu je atle ke akan yang je siap ni kita dorang je siap tu beli siap tu tu siap kita tu apa kerja yang kerja ni ada गजल छे येनो प्रथम शेर मा सु केवा मांगे छे बीजा शेर मा सु के आके एक पंक्ति छे नो एक शेर तो अभी के आपरे आ काव्य छे पांच शेर नो बने आ काव्य छे ते यायावली काव्य संग्रह मा थी लेवा मा पेला आपरे लेखक छे के जे कवि एनो परिचय मेळवी पछी आगळ आते चला तो काव्य छे श्याम साधु छे मूल एनु नाम એટલે કે એનું પૂરું નામ છે શામળદાસ મોદાસ સોલંકી જૂનાગઢના વતની છે અને તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો છે મેટ્રિક એટલે અત્યારે આપણું એસએસસી ઉસ્તાવ અલગારી જીવન જીવનાર આ શ્યામ સાધુ છે કે પોતે આખું એનું જીવ્યા જીવન છે કાવ્ય પદાર્થમાંથી આગળ ઉડાયેલું છે એની કેવના કે એને ઈચ્છા હતી કે હું કાવ્યથી આગળ ઉડાઈને ઉડાવું કાવ્યમાં જે મારું જીવન દર્શન છે ઈ અત્યારની સત્યતા છે કે શું કહેવા માંગે છે કે અત્યારનું આપણું આ જીવન છે કેવું છે એના માટેથી આપણને આ કાવ્ય લીધું છે કે જે મુખ્યત્વે ગઝલ તરીકે સર્જાયેલું છે યાયાવે તેમનો પ્રથમ કાવ્ય ગઝલ સંગ્રહ જે 1972 ના બહાર પાડેલું તે અત્યારે યુવા કવિ પ્રત્યે સાહિત્યકર્મ ધ્યાન ખેંચાય છે કે પહેલાને લખેલો તો જો ક્યારે તો 1972 માં ત્યાં બહાર પાડ્યું કે આપણા સુધી આવા એને ઘણો સમય લાગ્યો હવે યુવા જે કવિ છે એને એમ કીધું કે ના આપણા શ્યામ સાધુ છે કે જુઓ ગઝલ છે એમાં આપણને શું કહેવા માંગે છે અત્યારની રીતિ શું છે એના માટે આપણને આપેલું બીજું છે કે આ ઉપરાંત તેને થોડા બીજા ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાના પાનામાં કવિ સર્જક તરીકે એની ભૂમિકા સરસ રીતે ઉજાગર છે ગઝલ સર્જક તરીકે તેઓ સજાઈને માટે યાદ રહેશે ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાડા સંપાદિત તેમનું કાવ્ય સર્જન ઘર સામે સરોવર એ પ્રકાશિત થયેલું આ કાવ્ય છે તેમાં આપણને કહેવા માંગે છે કે જે ઝડપ છે એને તમે એટલે કે માણસે કોઈ એવો જળ વ્યક્તિ હોય એને ઉગડાવો કે પથ્થર છે ઉગડે પથ્થર છે બોલે તો કાવ્યનો પહેલો શેર એ છે કે પથ્થર બોલે તો બોલાવી પથ્થર કોઈ બોલે તો એને બોલાવી જોવો કે માણસ એ તર એવો છે કે જે પથ્થર લાગણીનો અનુભવ અનુભવી તો અત્યારે શક્ય નથી અત્યારે બધે સ્વાર્થ થઈ ગયા છે
ભાવ વ્યક્ત કરે છે એટલે આ બીજા શેરમાં આપણને અત્યારનું વર્તમાન જીવન છે એમાં આપણને કહેવામાં પામે છે કે સૌ બોલની જેમ આવીને તો મળે છે પણ વૃક્ષ માનો ડાળ ફેલાવી દો જે વૃક્ષ છે એને કોઈના પ્રત્યે લાગણી નથી એ વૃક્ષ છે એ બધાય માટે છાયો આપે છે ફળ આપે છે લાકડું આપણું ઊંડા માટે આપે છે તેને કોઈના પ્રત્યે કહે છે ત્યાં વ્યક્તિ પ્રાણી પાસે આવે ત્યારે ખાતર આપશે એટલે આશા છે નહીં છતાંય બધાને છાયો પણ આપે છે બધાને ફળ પણ આપે છે અને ઊંડા માટે પણ એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે તમે એકવાર વૃક્ષની માફક તો તમે જો કે સ્વાર્થ નિસ્વાર્થ ભાવે તો તમે આગળ આવી શકો અત્યારનો જમાનો એ પ્રકારનો નથી એટલે અહીંયા આપણને પટાક્ષ કરે છે કે વૃક્ષ જેમ આપણને છાંય આપે તમે એકવાર તો કોટ માણસને બોલાશો આપણે જુઓ બીજા શેરમાં આપણને આ કહેવા મળે છે કે જે હાકલ વેરે છે કે આ મુશ્કેલ કામ છે મુશ્કેલ કામને તમે સરળ બનાવી દો શક્યતા છે ત્રીજું છે સાવ બાળક સમૂહ આ છે નગર કોઈ પણ આવીને લંચાવી આ એક નગર છે તો કેવું છે આ બાળક સમૂહ નાનું બાળક છે એ અબુધું એને આપણે ચોકલેટ દેખાડીએ એટલે હું તને ચોકલેટ આપું તરત આવી જશે તો આવડું મોટા નગર છે એક અબુધર છે કે કોઈ એવો સારો વ્યક્તિ આવે કે કોઈ એવો રાજકારણી આવે અને તમને મોટા મોટા સપના દેખાડી છે તમે આમ કરશો તમે તેમ કરો એના માણસો છે એ ઘોડા છે એકદમ એનામાં લંચાઈ જાય છે તો એવો સમય છે તો હા એવો સમય છે એટલે જ કહેવામાં આવે છે કે આ નગર છે અભૂત બાળક જે બાળકને આપણે ફોન લાગે એ પટાવે તો કાપી પણ આવે છે તો આ નગર છે આ એના જેવું છે કે લંચાવી દીધું અત્યારનું જે વર્તમાન છે એમાં નાનું બાળક છે પણ અભૂત રહ્યું એને પણ આપણે રજાવામાં ખૂબ જ વાર લાગે છે તો આ કટાક્ષ આપણને કર્યો છે કે એને પણ તમે અભૂત લલચાવી દો તો એને મનમાં આવ્યો છે કે તમે કરી તો જો તમારી શક્યતા થાય છે તો નહીં થઈ શકે એના પ્રશ્ન છે કાચબો કહેતા સમય જો સાંભળે રેતની શીશીને ઉલટાવી કાચબો કહેતા કે જેમ કાચબો છે એની ગતિ કેવી છે ધીરી છે ધીરે 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 ચાલે દસ બાર કલાક થોડે ચાલે ત્યાં માટે તો આપણે કેટલા કેટલા ચાલે તો એ રીતે સમય છે સમય પસાર ઘડક ઘડીમાં થઈ જાય રેતની શીશી ને ઉલટાવી જો રેતની શીશી ને ઉલટાવી કાચ બોલશે કે કોઈ જો ન હોય જ્યાં આપણે એનો ટાઈમ એક્સેસ કરવાનો તો સમય કેટલો છે એટલો ધીમો છે ને રેતની સમય ક્યારે પસાર થઈ જાય છે એની ખબર પડતી નથી કાચબાની ગતિએ સમયને ચલાવવાની જરૂર નથી પણ રેત સમયને ચલાવવાની જરૂર છે એના પછીનો પાંચમો ગઝલ છે આઈનામાં સૌ અહીં જીલાય છે કોઈને આંખો માં છોરાવી આઈનો આઈનો એટલે કે એક પરિચય દર્પણ કે જે સંસારના જળ નિયમતી આપણું જે આઈનો છે શું છે આપણું પ્રતિબિંબ સ્વરૂપ છે જે હોય તે વખાણે દેખાય કોઈની આંખમાં ચિતરાવી કે કોઈની આંખમાં કોઈના હૃદયમાં તમારે જાવ તો આંખમાંથી જઈને જ આપણે હૃદયમાં જઈ શકીએ છીએ કોઈની આંખમાં ચિતરાવું છે એટલે કે કોઈની આંખમાં ચિતરાવે તો આપણું સ્વરૂપ કેવું સરસ મજાનું હોવું જોઈએ કે આપણા ભાવ આપણી આંખોની સામે વ્યક્ત થઈ શકે છે કોઈની આંખો જોઈ શકે તેના આંખો ઉપરથી એ મનન જતા નિર્ણય આ
ઓળખવા માટે અરીસો છે એ ખાલી એક પ્રતિબિંબ છે જ્યારે આંખ છે એને આપણે ઓળખી શકીએ છીએ અહીંયા પણ આપણે કટાક્ષ કર્યો છે કે અરીસાની જેમ આપણે બધા જીવી શકીએ છીએ પણ આપણે આંખોમાં જે ચિત્ર આવે છે એ જો આપણે સામેની વ્યક્તિની અત્યારે વર્તમાન પરિસ્થિતિની આપણે ખબર હોય આપણું આખું કાવ્ય છે આ પાંચ ગઝલ એક ગઝલ છે અને પાંચ શેરનું છે તો આ પાંચ શેરના આપણે ભાવાર્થ કરીને હવે તમારે આ ભાવાર્થ આપવો છે એક એક શેરમાં તમારે તમારી નોટમાં એક શેર લખી એનો ભાવાર્થ કરવાનો એક શેર લખી એનો ભાવાર્થ કરવાનો આ રીતે તમારે નોટમાં આખે આખું પાંચે પાંચ શેરનું ભાવાર્થ લખી અને નોટમાં લખવાનું છે હવે એના પ્રશ્ન એક વાક્યના પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બધા તમે આ ટીક કરી લેજો એનો પહેલો પ્રશ્ન છે જુઓ કાવ્યના કવિ જુઓ કાવ્યના કવિ કોણ જવાબ આવશે જુઓ કાવ્યના કવિ શ્યામ સાધુ છે બીજો પ્રશ્ન કે જુઓ કાવ્યનો કૃતિનો પ્રકાર જુઓ કાવ્ય કૃતિનો પ્રકાર જુઓ કાવ્ય કૃતિનો પ્રકાર ગઝલ બીજો પ્રશ્ન છે કે જુઓ કાવ્ય ના કવિ શ્યામ સાધુ તેનું પૂરું નામ જણાવો જુઓ કાવ્ય કવિ શ્યામ સાધુ પૂરું નામ જણાવો તો તેનું પૂરું નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી આ ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન છે શ્યામ સાધુ ક્યાંના વતની છે શ્યામ સાધુ ક્યાંના વતની છે જૂનાગઢ શ્યામ સાધુનો અભ્યાસ કેટલો ચોથો પાંચમો શ્યામ સાધુનો અભ્યાસ કેટલો તો શ્યામ સાધુનો અભ્યાસ મેટ્રિક સુધીનો એના પછીનો પ્રશ્ન આ ગઝલ છે શેમાંથી લેવાની છે જુઓ ગઝલ છે તે શેમાંથી લીધેલી છે જુઓ ગઝલ છે તે યાયાવરી ગઝલ સંગ્રહમાંથી લીધેલી છે આ તમારા પાંચ પ્રશ્ન છે એ તમારે લખી નાખવાના છે અને નોટમાં તમારા હોવા જોઈએ એ ઉપરાંત તમારું લેસન છે કે કાવ્ય છે કાવ્ય છે એનું નોટમાં લખવાનું છે અને નોટમાં પણ વ્યવસ્થિત રીતે તે એક વાક્યના પ્રશ્ન આવે છે સમાન પહેલા તો આપણે સમાનાર્થી શબ્દ શબ્દ સમૂહ પછી સ્વાધ્યાય આવશે તો સ્વાધ્યાયમાં એક જ શબ્દના પ્રશ્ન જવાબ એના પછી એક વાક્યના પ્રશ્ન જવાબ એના પછી પાંચ છ વાક્યના છે તો એ પ્રશ્ન જવાબ એના પછી સવિસ્તારના પ્રશ્ન જવાબ તમારે નોટમાં લખવાના છે આ કાવ્યમાં એના પછીના જે પ્રશ્ન છે જો હવેથી તમારા વ્યાકરણના પ્રશ્નો પણ ચાલુ થશે તો આ થોડું આપણું ગઝલ જુઓ કાવ્ય છે એનો એમાં આપણે પ્રશ્ન એક આવશે કે નિપાત શોધો તેના બે વાક્ય આવશે એનું પહેલું વાક્ય છે સૌ પવનની જેમ તો આવી મળે સૌ પવનની જેમ તો આવી મળે આમાં નિપાત શું આવશે બાળકો નિપાત આમાંથી નીકળશે તો જો તો પર ભાર મૂકો છે તો આવી મળે નિપાત એનો તો નીકળો છે એટલે તો છે એ જુદો કારણો છે આ વાક્ય આપણે લખી અને નીચે આપણે લીલી કરવાનું એના પછી બીજું વાક્ય છે કોઈ પણ આવીને લલચાવી કોઈ પણ આવીને લલચાવી જો કોઈ જો કોણ છે એ પણ નિપાત છે કોણને ભાર આપવામાં આવેલો છે કોઈ પણ કોણ છે નિપાત એના પછીનો પ્રશ્ન છે રુદન કાવ્ય પંક્તિ છે એમાંથી આપણે રુદન શોધીને ભાર કાઢવાનો છે તેનો એક પેલો પ્રશ્ન છે પથ્થરો બોલે તો બોલાવી રુદન કાઢવાનો છે જો વાગે મેં આ પહેલાના વ્યાકરણમાં તમને સૂત્ર સમજાવ્યું રુદન ક્યાંથી પથ્થરો બોલે તો બોલાવી જ તો આમાંથી જો ઉદંડ કારણો એમાં મેં તમને કીધું નથી કે જો
બી બી પાછળ આવ્યો તો બોલાવી છે કુદરતી બાર એના પછીનો બીજો પ્રશ્ન છે રેત સીસી ને ઉલટાવી જુઓ રેત સીસી ને ઉલટાવી જુઓ તો જો આમાં ઉલટાવી ને બી ને એ શું થઈ ગયું તો એ આપણો થઈ ગયો ઉદંત આ બે એના પછી આપણે પ્રત્યય સુધારવાનો પ્રયાસ છે આપણે તમને આ શીખવાયું છે કે પ્રત્યય સુધારીને વાક્ય આપણે ફરીથી લખવાનું છે તો પ્રત્યય સુધારવાનો પ્રશ્ન છે એમાં એક તમે પૂછો સૌ પવનની જેમ તો આવી મળે સૌ પવનની જેમ તો આવી મળે આ વાક્ય રચના છે તો એમાં તમને મે જો તો મે પ્રત્યય બરાબર આવે છે નહીં ત્યાં શું આવશે સૌ પવનની જેમ તો આવી મળે ત્યાં પ્રત્યય શું ભરેલો મે ની બદલે ની બીજું વાક્ય છે આઈનાને સૌ અહીં જીલાય છે આઈનાને આઈના એ અહીં સૌ જીલાય છે જો આઈના એ ત્યાં એ પ્રત્યય છે ખોટો છે આઈના એ ના ત્યાં શું આવે આઈનામાં અહીં સૌ જીલાય છે જો અહીંયા પ્રત્યય આપણે ક્યાં બદલ્યા એની જગ્યા આપણે શું મૂક્યું છે એની જગ્યા આપણે શું મૂક્યું છે માં આ પ્રત્યય આપણે તો આ ત્રણ પ્રશ્ન છે એ પણ પ્રશ્ન આપણે નોટમાં લખી નાખવાના છે તો પહેલો પ્રશ્ન નિપાતનો બીજો પ્રશ્ન ઉદંતનો અને ત્રીજો પ્રશ્ન છે પ્રત્યયનો આ ત્રણેય પ્રત્યયના વ્યાકરણના પ્રશ્ન છે એ પણ આપણે નોટમાં ટીક કરતા જવાના છે એ ઉપરાંત આપણે જ્યારે સુધી આપણે પાઠ મેં કાપેલી ચલાવેલા તો જેમ જેમ વ્યાકરણ આવતું જાય એમ એમ તમારી નોટમાં તમારે ટીક કરતા જવાના છે કે જે તમને પરીક્ષાના લેવલના જ લખાવું છું કે તમને યોગ્ય રીતે યાદ રહી શકે અને પરીક્ષામાં તમે સરળતાથી એને સમજી શકો આ રીતે તમારે કાર્ય તમારું ચાલુ જ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો જે જે પાઠ મેં જે કાવ્ય હું તમને સમજાવું છું એને તમે રિપીટ કરતા રહેશો અને તમારી મને પાઠ્યપુસ્તક છે તો એમાં તમે થોડું થોડું પાછું રિવિઝન કરતા રહેશો તમને સરળતા રહે કારણ કે મહામારીમાં આપણે સાથે મળી શકતા નથી એના માટે આપણે ઘરે બેઠા પણ ભણવાનો અભ્યાસક્રમ ચાલુ રાખીએ તો આપણે ભણવામાં સરળતા રહે અને તમારે ભણેલું છે એ ભૂલાશે નહીં ને તમારી પાસે પાઠ્યપુસ્તક છે તેમાં તમે વ્યાકરણ છે આગળ લેશો તો પરીક્ષામાં આપણને 20 માર્કનું વ્યાકરણ જે પૂછાય છે એ તમે સરળતાથી આગળ વધારી શકશો અને તમે એમાં નિપુણ થઈ શકશો એટલે આપણે જે જે અત્યારે પાઠ ચાલે બધાનું વ્યાકરણ છે તમે વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા એનું અધ્યયન કરજો વ્યાકરણમાં બીજું આગળ વિદ્યાર્થી મિત્રો જે જુઓ કાવ્ય છે તેમાં સમાનાર્થી શબ્દ છે તે એમાં અગ્રજ શબ્દ છે શક્યતા તો શક્યતાના થાય છે કે જે શક્ય ન હોય તે એ ઉપરાંત જે સમાનાર્થી શબ્દ બીજો આવે છે તરુ તરુ તેના બીજા સરળ શબ્દ છે વૃક્ષ અને ઝાડ એના પછી આપણે જે તળપદો શબ્દ કહે છે સમૂહ સમૂહ એટલે કે જેવું સાવ એટલે કે તદ્દન માપક એટલે કે જેમ આ બધા ત્રણ બધા જેવા શબ્દ ક્યાં છે એ પણ તમારા નોટમાં ટીક કરી લેવાના છે અને શબ્દ સમૂહ છે રેત સીસી તો કે ઘડિયાળની જે શોધ થઈ તે પહેલાના સમયમાં જે માપવાનું સાધન હતું તે રેત એને રેત સીસી કહે છે અને બીજું છે કે લલચાવો તો કે માહિતગાર શબ્દ સમૂહમાં લલચાવો કે માહિતગાર એના પછીનો ત્રીજો શબ્દ સમૂહ છે શક્યતા કે જે અશક્ય હોય અને શક્યમાં ફેરવો એટલે અશક્યતા આ બધા જે શબ્દો છે એને પણ અઘરા હોય એને આપણે ઠીક કરી લેજો અને તમે નોટમાં ઉતારી લેજો બીજું છે સમાનાર્થી શબ્દમાં બે શબ્દ લખીએ છીએ પરીક્ષામાં આઈ દર્પણ અને હરી પવન તો પવનમાં આવશે સમી અને અની
છોડતા ની જરૂર છે બે શબ્દ આપેલા હોય આડા આડા હોય તમારે લેવાના હોય તો ત્યાં તમે સરળતાથી ભેગા વાંચી નાખો તો તમને વાંધો આવે નહીં બીજું બાળક છે તો કે બાળ અને શિશુ શબ્દ રાત્રિ કેન્દ્રીય આ તમારે નોટમાં ટીક કરી નાખજો કે તમને